नमस्ते विद्यार्थी मित्रों, आरजे क्वेश्चन में तमारू हार्दिक स्वागत छे। आ वीडियो में आपणे धोरण 8 विषय गणितनी स्व अध्ययन पोथीनो चेप्टर 14 अवयवीकरणनो संपूर्ण सोल्यूशन जोशुं। अने विद्यार्थी मित्रों, तमने गणित गुजराती अने विज्ञान अन्य सोल्यूशनो पण डिस्क्रिप्शन बॉक्स में आपेला छे, त्यां जईने पण तमे सोल्यूशन जोई शको छो। प्रश्न 1, योग्य विकल्प पसंद करो। जेमां पहेलुं छे एकपदी अने द्विपदीनो गुणाकार खाली जग्या मळे, तो त्यां आंसर आवशे द्विपदी। આગળ જોઈએ, આપેલી સંખ્યાનો સરવાળો કેટલો થશે? તો ડી ઓછા 5bq, આ રીતે આન્સર થશે। ત્રીજું, 3x ઓછા 4y નો વર્ગ કયો છે? તો આન્સર આવશે ડી 9x નો વર્ગ વત્તા 16y નો વર્ગ ઓછા 24xy। 4, જેમાં આન્સર આવશે ઓપ્શન સી, તે તમારે આ રીતે ટિક માર્ક અથવા તો ગોળ રાઉન્ડ કરવાનું રહેશે। 5, તેમાં આન્સર છે બી 17ab। 6, જેનો આન્સર છે બી 7, 7 માં આન્સર આવશે ઓપ્શન એ। 8, 8 નો આન્સર છે બી 3। 9, જેમાં આન્સર આવશે ઓપ્શન બી 10, એમાં આન્સર આવશે ઓપ્શન ડી 1x નો વર્ગ વત્તા 3x વત્તા 9। આગળ જોઈએ પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। તો સમાન નિશાની ધરાવતા બંને ધન અથવા બંને ઋણ પદોનો ગુણાકાર હંમેશા ધન મળે। આગળ જોઈએ, અસમાન નિશાની ધરાવતા પદોનો ગુણાકાર ઋણ મળે, બે પદીઓનો ગુણાકાર બહુપદી મળે। આપેલી જે છે 14, તે ખાલી જગ્યાનો આન્સર આવશે 2x નો વર્ગ z। 15, જેનો આન્સર આવશે અહીં આવશે 103 વત્તા 102 અને અહીં આવશે 205। 16, 2y ઓછા 3 ને કૌંસની ઉપર આવશે 2 ઘાત। આગળ છે, આપ ચોરસ ધરાવતા ક્ષેત્રફળનો સરવાળો, તો 16a નો વર્ગ વત્તા 16b નો વર્ગ આપણને મળે। 18, આન્સર આવશે 2x વત્તા 2y। પ્રશ્ન 3, સૂચના મુજબ કરો। તો પહેલા આપણને કહ્યું છે કે સરવાળો કરો, આપેલી પદાવલીનો આપણે સરવાળો કરવાનો છે, તો એ માટે આપણે બધી જ જે પદ છે ને આ રીતે સરવાળો ની નિશાની સાથે લખી લેશું, હવે સજાતીય પદો પાસે પાસે રાખીશું। તો 7 ને 3 10, તો 10 એનો વર્ગ બી સી આવશે, અહીં આ ઋણ નિશાની છે અને આ તમે જોઈ શકો છો આ ધન પૂર્ણાંક છે, ધન છે એટલે વિરુદ્ધ નિશાની હોવાથી બાદ બાકી 3 માંથી 2 જાય તો 1, એટલે કે એ બી સી નો વર્ગ આ રીતે આન્સર થશે। આગળ જોઈએ બીજું પદાવલી, એમાં પણ તમારે પેલા બધી જ પદાવલીને આ રીતે સરવાળા સ્વરૂપે આપણે લખવાની છે, કારણ કે આપણે એનો સરવાળો કરીએ છીએ। સજાતીય પદોની જોડ તમારે બનાવવાની છે, તો મેં જોઈ શકો છો સમાન પદ છે આ બે, એ બાજુ બાજુમાં રાખીએ છીએ, તો 4xy નો વર્ગ z નો વર્ગ, હવે અહીં આરુણ છે એટલે 9 માંથી 3 જશે તો 6, તો 6x નો વર્ગ y નો વર્ગ z, અને છેલ્લું છે ઓછા 4, એમાંથી આ પદની બાદબાકી કરીએ તો આપણને મળે 3x નો વર્ગ yz નો વર્ગ, તો આ રીતે આન્સર થશે। હવે છે બાદબાકી, તો 7 જે છે તમે જોઈ શકો છો ઋણ પૂર્ણાંક છે, માંથી 5 એ નો વર્ગ બી નો વર્ગ બાદ કરવાનો છે, તો બે પદમાં ઋણ નિશાની આવતી હોવાથી 7 ને 5 12, ઋણ 12 એ નો વર્ગ બી નો વર્ગ સી નો વર્ગ આપણને આન્સર મળશે। અને એ ખાસ યાદ રાખવાનું, સમાન નિશાની હશે તો સરવાળો થશે અને વિરુદ્ધ નિશાની હશે તો બાદબાકી। હવે અહીં તમે જોઈ શકો છો અહીં 8y નો વર્ગ છે, એટલે તમારે 8y બાજુ બાજુમાં લખવાના રહેશે, માંથી આ પદની બાદબાકી કરવાની છે, બાદબાકી કરીએ એટલે શું થશે, જે બધા જ છે પદાવલીના પદોની નિશાની શું થશે, ચેન્જ થઈ જશે, બદલી જશે, એટલે અહીં 6x નો વર્ગ થઈ જશે ઓછા, અહીં ઓછા છે વત્તા અને વત્તા છે તે ઓછા, આ રીતે થશે। તો કે હવે શું કરવાનું, તો કે હવે બીજો સ્ટેપ છે સજાતીય પદોની જોડી બનાવવું। તમે જોઈ શકો છો મેં સજાતીય પદોની જોડી બનાવી છે, 8 માંથી 5 જાય તો 3y નો વર્ગ, અહીં બંને સરવાળાની નિશાની છે એટલે કે સરવાળો થશે, સમાન નિશાની છે 10xy, અને અહીં આ પણ બંને સમાન નિશાની છે એટલે ઓછા 9x નો વર્ગ આવશે। હવે જોઈએ ગુણાકાર કરો, તો આપેલી સંખ્યાનો ગુણાકાર એ બી નો વર્ગ સી નો વર્ગ વત્તા એ નો વર્ગ બી સી નો વર્ગ, આ રીતે આન્સર થશે। અહીં પણ તમે ગુણાકાર જોઈ શકો છો, પી અને ક્યુ ઓછા 7p વત્તા 6q ઓછા 42, આ રીતે આપણને આન્સર મળશે। દાખલા નંબર 22માં 3 દાખલા છે જેને સાદુરૂપ આપણે આપવાના છે, આપણે નિત્યસમનો ઉપયોગ કરીશું, તો એમાં પહેલું આવશે 3x નો વર્ગ એટલે કે 9x નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 12xy વત્તા 4y નો વર્ગ, અહીં પણ 9x નો વર્ગ ઓછા 12xy વત્તા 4y, હવે જે સમાન પદ છે એ આપણે શું કરીશું, આ 12xy વિરુદ્ધ નિશાની હોવાથી એ બે ઉડી જશે, હવે વધ્યા તો કે 9 ને 9 18x નો વર્ગ, અને અહીં 4xy નો વર્ગ 4x નો y નો વર્ગ એટલે 8y નો, અહીં પણ નિત્યસમનો ઉપયોગ કરી એટલે એનો વર્ગ બીનો વર્ગ ઓછા 2abc + c નો વર્ગ આવશે, અહીં
આ બે તમે જોઈ શકો છો વિરુદ્ધ દિશા છે, આ બે પદને આપણે આ રીતે ઉડાડી શકીએ, તો એ નો વર્ગ બી નો વર્ગ વત્તા સી નો વર્ગ આન્સર મળે. આગળ જોઈએ, અહીં આપણે બધા જ પદોને આપણે આ રીતે સરવાળાની નિશાની સાથે રાખી દઈએ, તો સજાતીય પદો જે બાજુમાં રાખીએ તો 2x નો વર્ગ 4 4 ઉડી જશે ને 16 વત્તા 16, આ રીતે આપણને આન્સર મળશે. 23 માં છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ, તો 103 ને આપણે આ રીતે લખી શકીએ 100 વત્તા 3 નો વર્ગ. નિત્યસમનો ઉપયોગ કરીએ તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા છેલ્લા પદનો વર્ગ, એટલે કે 10000 વત્તા 600 વત્તા 9, એટલે કે 10609 આપણને આન્સર મળે. જ્યારે આ બાજુ તમે આને આ પણ રીતે પણ લખી શકીએ 700 વત્તા 29 નો વર્ગ, અને અહીં 300 ઓછા 29 નો વર્ગ લખી શકીએ. હવે આપણે નિત્યસમનો ઉપયોગ કરીને જ આજે છે એ સોલ્યુશન મૂકેલું છે, પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા છેલ્લા પદનો વર્ગ એ રીતે. પછી પહેલી પદાવલી છે એનું સોલ્યુશન આવશે 5 31 4 41, અને જે બીજું છે તેનું સોલ્યુશન આવશે 73441, ને બાદબાકી કરતા આપણને આન્સર મળશે 4,58,000. અવયવ પાડો, તો બંનેમાંથી કોમન નીકળે છે 6 BC, એટલે અહીં વધશે A અને અહીં 6 2 12 એટલે 2 C, આ રીતે આપણને આન્સર મળશે. અહીં આપેલી પદાવલીમાં 2XY કોમન નીકળે છે, એટલે અહીં 2 2 4, તો 2 વધશે એટલે 2Y, X અને Y કોમન કાઢતા આ પદમાં અહીંયા આટલા વધશે. અહીં 2 5 10 એટલે ઓછા 5X વધશે. અહીં 2XY કોમન કાઢતા 8XY, અને અહીં 2XY પૂરેપૂરા કોમન કાઢતા વત્તા 1 વધશે. અહીં તમારે ત્યાં U હશે ત્યાં તમારે અહીં Y સમજવાનો છે. ત્રીજો દાખલો, જેને અવયવ આવશે 2x+1 અને 2x+1, આ રીતે આપણને અવયવ મળશે. ચોથું, જેનો અવયવ છે પહેલા પદનો વર્ગ એટલે કે 3x² 9x² થાય વત્તા y³, એ જ રીતે 3x+y³, આ રીતે આપણને અવયવ મળશે. આગળ જોઈએ 12x - 12y ને આપણે આ રીતે બે ભાગ પાડી દઈએ, 6y - 6y. હવે બંને પદમાંથી આપણે સમાન કાઢીએ, કોમન કાઢીએ, તો અહીંથી નીકળશે 2y, એટલે અહીં વધશે 2y - 3, અને અહીં 3 કોમન કાઢીએ તો અહીં વધશે 2y - 3, એટલે કે આપણને અવયવ મળશે 2y - 3 2y - 3, આ રીતે આપણને આન્સર મળશે. આગળ જોઈએ દાખલા નંબર 6. તો પહેલા તમારે અહીં y કોમન નીકળે છે દરેકમાં, એટલે આપણે y કોમન કાઢી લઈશું, એટલે આપણને આ રીતે પદાવલી મળશે. હવે અહીં પણ આપણે જે 2ABY છે તેને આપણે ભાગ પાડેલા છે, ઓછા ABY ઓછા ABY, બંનેમાંથી આપણે કોમન કાઢીએ તો એમાં કોમન આવશે AY, અને આપણને આ રીતે અવયવ મળશે. Y તો આગળનો કોમન કાઢેલો છે જ, તો AY - B AY - B, આપણે આ રીતે આપણને આન્સર મળશે. આગળ જોઈએ, જેમાં તમે 18 ના આ રીતે ભાગ પાડી શકો, 5x+13x અને 13 5 65 થઈ જાય છે, તો અવયવ આપણને મળશે 1x+5 અને 1x+13. અને આ જે પદાવલી છે તે 2x² - 7y નો વર્ગ છે, એટલે એકવાર 2x - 7y અને 2x+7y, આ રીતે આપણે અવયવ લખી શકીએ નિત્યસમનો ઉપયોગ કરીને. હવે અહીં ભાગાકાર કરવાનો છે, તો આ પદાવલીને આપણે આ રીતે પણ લખી શકીએ, આ પદાંશમાં આ પદ છેદમાં, 17 3 51, એટલે અહીં આવશે 3, અહીં x² વધશે, અહીં y² છે, અહીં y² એટલે હવે અંશમાં 1y વધશે, કારણ કે 1y આપણે ઉડાડી શકીએ, z પણ ઉડી જશે, તો આટલો આન્સર આપણને મળશે. અહીં પણ આ રીતે પહેલા પદાવલી ભાગાકાર સ્વરૂપમાં લખી દઈએ, 11 ભાગ્યા 121 કરીએ એટલે આપણને 11 મળે, બાકી કંઈ જ કોમન નીકળતું નથી, તો બાકીના પદો એમને રહેશે, તો આપણને આ રીતે આન્સર મળશે. આગળ જોઈએ, આપેલી સંખ્યાને આપણે ભાગાકાર સ્વરૂપે લખવાની છે, તો અહીં પહેલા આપણે 2x કોમન કાઢેલા છે, અને x² - 6x+8 ના અવયવ પાડીએ તો આપણને x - 2 x - 4, આ રીતે આપણને અવયવ મળે, એટલે આપણે આ રીતે બંને અવયવ ઉડાડીએ તો માત્ર 2x આપણને આન્સર મળે. આગળ છે પદાવલી, એને પણ આપણે ભાગાકાર સ્વરૂપે લખી દઈએ, તો જે ઉપર છે અંશમાં તેના અવયવ પડશે 3x - 2 3x+2, આ બે પદ ઉડી જાય એટલે 3x - 2 એ આપણને આન્સર મળશે. ચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે, L × L, તો અહીં ચોરસનું ક્ષેત્રફળ આપણને આપેલું છે, એલ ની કિંમત આપણે શોધવાની છે, તો એલ નો વર્ગ અને આપેલી સંખ્યા જે છે એને આપણે આ રીતે લખી શકીએ, 2x+3y નો વર્ગ. હવે વર્ગ દૂર કરી દઈએ તો આપણને એલ ની કિંમત 2x+3y મળે. 26માં દાખલામાં આપણે પી નો વર્ગ, અહીં તમારે ઓછા સમજવાનું છે, ઓછા ક્યુ નો વર્ગ, તેનો આપણે નિત્યસમનો ઉપયોગ કરીએ તો આપણને આ રીતે સમીકરણ મળે. હવે આ બે પદની કિંમત આપેલી છે 12, એટલે કે 12 નો વર્ગ 144, અને પી ક્યુ બરાબર આપણને 22 આપેલા છે, તો 22 2 44, બાદબાકી કરીએ તો આપણને
100 જવાબ મળે કે જે આપણો માંગેલો આન્સર છે, તો આ રીતે જવાબ આવશે. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે, લંબાઈ આપેલી છે, પહોળાઈ આપેલી છે, બંનેનો ગુણાકાર કરશું તો આપણને એક્સ નો વર્ગ ઓછા 2x ઓછા 15 ચોરસ સેમી એવો આન્સર મળશે. 28મો દાખલો છે, લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે, લંબાઈ આપેલી છે અને પહોળાઈ શોધવાની છે, તો આપણે રકમ મૂકી દઈએ તો a નો વર્ગ ઓછા b નો વર્ગ, તો અવયવ આ રીતે પડે a ઓછા b ને a વત્તા b, આ બંને પદ ઉડી જાય એટલે a વત્તા b એ આપણને x એટલે કે પહોળાઈની કિંમત મળે. આગળ છે, લંબચોરસની પરિમિતિ શોધવાની છે, તો પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો, તો આ જે છે બંને પદ લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ વત્તા પહોળાઈ, સજાતીય પદોનો સરવાળો 34 એ બી સી વત્તા 68 એ બી નો વર્ગ. બંને માંથી કોમન નીકળે છે 34 એ બી, એટલે અહીં વધશે સી અને અહીં 34 બે 68 એટલે 2 બી, આ રીતે ને સેમી, આ રીતે આપણને આન્સર મળશે. આગળ છે, પ્રવાસનો કુલ ખર્ચ ભાગ્યા વિદ્યાર્થીની સંખ્યા કરીએ તો આપણને 19,476, અહીં 3x અહીં 2x એટલે 1x વધશે, વાય નો વર્ગ વાય નો ઉડી જશે અને ઝેડ ની 3 ઘાત રૂપિયા, આટલો આપણને આન્સર મળશે. 31મું છે, જેમાં આપણે સાદું રૂપ આપવાનું છે, તો તમે જોઈ શકો છો અહીં આપણે નિત્ય સમનો ઉપયોગ કરીને આપણે અવયવ પાડેલા છે અને સજાતીય પદો જે છે એને આપણે બાજુમાં રાખી તો એ નો વર્ગ એનો વર્ગ ઉડી જશે, 9 9 પણ ઉડી જશે, તો 6 ને 6 એટલે 12a એ આપણને આન્સર મળશે. આગળ છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેમાં પહેલામાં આવશે ઓપ્શન ડી, બીજામાં આવશે ઓપ્શન બી, ખાલી જગ્યા જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે એ ઓછા બી, ચોથું જેમાં આન્સર આવશે એક્સ, 5 67 વત્તા 37 બરાબર 3120 એ આપણો આન્સર છે. ગુણાકાર કરવાનો છે, તો આપેલી પદાવલીનો ગુણાકાર આવશે 17 3 51 51, એક્સ ની 3 ઘાત, વાય ની 3 ઘાત અને ઝેડ ની 3 ઘાત. વિસ્તરણ, તો આ આપેલી સંખ્યાનું વિસ્તરણ થશે એક્સ નો વર્ગ વત્તા 10x વત્તા 21. નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે, તો 52 ને આ રીતે પણ લખી શકાય 50 વત્તા 2, બાકીનું સોલ્યુશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, 2704 આપણો આન્સર છે. આપેલી સંખ્યાનો અવયવ પડશે 2x વત્તા 1 2x વત્તા 1. અને છેલ્લો દાખલો ભાગાકાર, તો ભાગાકાર ની પેલા આપણે આ રીતે લખી દઈએ 19476 એટલે 4, અહીં 1x વધશે, વાય અહીં 1y છે, અહીં 2y છે, એક એક વાય ઉડી જાય તો છેદમાં 1y વધશે અને ઝેડ નો ઘન, આ રીતે આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 8 વિષય ગણિત ની સ્વાધ્યાય પોથીનો જે ચેપ્ટર 14 છે અવયવીકરણ, તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ અને તમને ગણિત ગુજરાતી અને વિજ્ઞાનના અન્ય સોલ્યુશનો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, ત્યાં જઈને પણ તમે અન્ય સોલ્યુશનો સ્વાધ્યાય પોથીના જોઈ શકો છો.